एक दिन के लिए? हा एक दिन के लिए, સાંજના આપ્યું કાલે સવારે પાછું આપવાનું છે. એ હસ્તપ્રત હોય એટલે 200 ના 2 ભાગ કર્યા. 100 યશો વિજયજી, 100 વિનય વિજયજી. એક રાતમાં બંને જણાએ વાંચી દીધા, આને આને સંભળાવી દીધા, આને આને સંભળાવ્યા, એટલે બેવની પાસે કેટલા થઈ ગયા? જો રૂપિયા કરતા જ્ઞાન ચડિયા તું છે, રૂપિયા કરતા હું તમને 500 ની નોટ આપું ને તમે મને 500 ની નોટ આપો તો તમારી પાસે કેટલા રહ્યા? 500, ને મારી પાસે કેટલા રહ્યા? 300. હવે હું તમને એક ગ્રંથ આપું ને તમે મને એક ગ્રંથ આપો તો મને કેટલા ગ્રંથ મળ્યા? 2. ને તમને કેટલા મળ્યા? શું ચડ્યું, ધન ચડ્યું કે જ્ઞાન ચડ્યું? ખાલી બોલવા પૂરતું. બેવ જણાએ વાંચીને સવારે આપી દીધું કંઠસ્થ, પણ એ ગ્રંથને મેળવવા માટે કેટલા મસ્કા મારવા પડ્યા. એ ભાઈથી ન પત્યું તો ભાઈના ઘરવાળા, એટલે બ્રાહ્મણની જે ઘરવાળી હતી બ્રાહ્મણી, એની પાસે ગયા. ભાઈ તમે એમને સમજાવો ને, તમારું જલ્દી માનશે, અમારું નહીં માનશે. એ કાળમાં આવું જ હતું. ત્યારે એક ગ્રંથ મળ્યો, ત્યારે એના ઉપર ચિંતન થાય ત્યારે, અને એ ઘણી ઘણી ને છેક પાછા આવ્યા ગુજરાત ખંભાતમાં. ઉપાધ્યાય યશો વિજય મહારાજ ભણી ગણીને આવ્યા છે, આખા સકળ સંઘ એમને વાદ્ય ગાદ્ય પ્રવેશ કરાવ્યો. સાંજે પ્રતિક્રમણ શરૂ થયું. બધાને એમ કે આજે તો ઉપાધ્યાયજી મહારાજ બહુ મોટી સજ્જાએ લલકારશે, મજા આવી જશે, ચલો સાંભળવા જઈએ, પ્રતિક્રમણ કરવા જઈએ. સ્તવન પૂરું, સજ્જાય શરૂ. ઓકે, કીધું કે ભાઈ ઉપાધ્યાય યશો વિજયને આદેશ આપો. યશો વિજયજી કે ભાઈ હું તો, મને કે સજ્જાય બજાય નથી આવડતી. સજ્જાય વગર એ સંસ્કૃતની સજ્જાય આવડે, પણ તમારી યારે રહીએ ત્યારે સંસ્કૃતની ચાલે કે ગુજરાતી જોઈએ? ગુજરાત. આમાં નાના મારા ક્યારેક સંસ્કૃતનો લલકારી કે કોઈ નવી ના કરી હોય ને તો એની પાસે જૂનો સ્ટોક હોય, એ કે આ કઈ ખબર પડવાની નથી, વાણિયા જવા દો સંસ્કૃત. ઉપાધ્યાયજી એ ના પાડી કે ભાઈ મુજે કોઈ સજ્જાય બીજા નહીં આતી હૈ. એટલે સભામાં એક શ્રાવક હતો, હોય બધી જગ્યાએ હોય ટણી વાળો, તો તમે 12 વર્ષ કાશીમાં રહ્યા ત્યાં શું ઘાસ કાપ્યું? અડી ગઈ યશો વિજયજીને, અડી ગઈ. ગુરુને કીધું આદેશ આપશો જી? ગુરુએ કીધું બોલો. તહતી નૌકાર બોલાયો, સજ્જાય શરૂ થયું. એટ એ ટાઈમ રચના, એટ એ ટાઈમ ભગવતી સૂત્ર ઉપરની રચના શરૂ કરી. સારદ સાર દયા કરો, અને જે શરૂ થઈ, એક ઢાળ પૂરી, બીજી ઢાળ શરૂ, ત્રીજી પૂરી, ચોથી શરૂ, 1/2 કલાક થઈ ગયો. સજ્જાય અટકવાનું નામ ન લે, બધા માને, પણ ઓલો ટણી વાળો હતો એ અકળાઈ ગયો. એને તો એવું 5 ઢાળ 6 ઢાળ આ પૂરું ક્યારે થશે? આ બીજું સામાયિક પૂરું થઈ ગયું આપણે. એટલે એને જ કીધું ભાઈ આ ક્યારે પૂરી થવાની છે? અને ઉપાધ્યાયજીએ પણ ફટકો માર્યો. ઈંટકા જવાબ પથ્થર છે ભાઈ, 12 વર્ષ ઘાસ કાપ્યું છે તો એને પૂડા બાંધવામાં ટાઈમ તો લાગે કે ના લાગે? ઓરા કામ પકડ્યા બાપજી, મિચ્છામે દુખણ, પણ હવે પૂરી કરો સજ્જા. આ મહાપુરુષ.